गुड मॉर्निंग बाड़को, विषय गणित धोरण चौथू आपणे चेप्टर 10 पूरु कर्यु। हवे चेप्टर 11 घड़िया अने भागाकार। घड़िया तो तमने आवडता ज हशे बधाईने, बराबर। हवे आपणे पेज नंबर 120 उपर श्यामानो बगीचो। श्यामाए पोताना बगीचामां सूरजमुखी, गुलाब अने गलगोटाना रोपा वाव्या। तेणे आ रोपाने 3 क्यारीओमां रोप्या। तेनो बगीचो आवो देखाय, जो तमने सामे चित्रमां आप्युं छे। જુઓ મેં કેવી રીતે 18 રોપા ક્યારીઓમાં વાવ્યા હશે, બરાબર। તો દરેક ફૂલોની ક્યારીની ગોઠવણી અલગ અલગ છે। જો પહેલી લાઇન છે એમાં સીધી લાઇન છે, પછી બીજી છે એમાં તંતનની ગોઠવણી કરી છે, બરાબર। એની નીચે છે એમાં એવી રીતના ગોઠવણી કરી। જુઓ ગુલાબને કેવી રીતના વાવ્યા છે, તો 18 પહેલાં 18 આપ્યા છે, તો 6 × 3 = 18, બરાબર। તો 6 હારમાં દરેકમાં 3 રોપા વાવ્યા છે। 6 હાર છે, 6 હાર એટલે 6 સીધી હરોળ, એમાં 3 રોપા વાવ્યા છે। બીજું ચિત્ર આપ્યું છે ને જે એમાં, પછી બીજું છે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય, તો 18, તો કે 18 × 1 = 18, તો એટલે કે એક હારમાં પણ 18 થઈ હગે, એક હારમાં પણ 18 રોપા વાવી શકો। અને બીજું છે તો કે 2 × 9 = 18, તો 2 હારમાં દરેકમાં 9 રોપા। હવે જે બીજી હરોળ છે એમાં પણ આવી રીતના આપ્યો છે, ટોટલ 18 છે, પણ 6 છે એ ઊભા છે ને 3 છે એ આડી લાઈન છે, પછી એના પછી પેલું છે એમાં એક જ લાઈન છે, એમાં 18 રોપા છે એક જ લાઈનમાં, પછી ત્રીજું છે એમાં 2 લાઈન આપી છે, એમાં 9 રોપા વાવ્યા છે, બરાબર। હવે પેજ નંબર 121 ઉપર અભયરાયમાં બરણીઓ, એટલે અભયરાયમાં બરણીઓ। ભીમાએ 30 નાની મોટી બરણી માટે અભયરાય બનાવી। આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે, દરેક હારમાં બરાબર 1 સરખી સંખ્યામાં બરણી રાખેલ છે। શું તમે બીજી કોઈ રીતે 30 બરણી માટે અભયરાય બનાવવાનું વિચારી શકો? એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બરણીઓ ગોઠવી શકો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે। શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? મને 7નો ઘડિયો નથી આવડતો, જો એમ કહે છે બંટી કે મને 7નો ઘડિયો આવડતો નથી। અને નીચે ગુડુ છે, ગુડુ કે મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે, હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું। હવે પાછળના પેજ ઉપર તમને 2નો ઘડિયો આપ્યો છે, 2 × 1 = 2, 2 × 2 = 4, બરાબર, એ તો બધાને આવડતું જ હશે। પછી સામેના પેજ ઉપર કેટલી બિલાડીઓ, ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી, જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા, તેણે 28 પગ ગણ્યા, તો ખોખામાં કેટલી બિલાડીઓ હશે, બરાબર। તો એને 28 પગ દેખાણા, તો એક બિલાડીને કેટલા પગ હોય, તો કે 4, પછી 2 × 4 = 8, 2ને કેટલા હોય 8, 3 બિલાડીને 12 પગ, 4 બિલાડીને 16 પગ, 5 બિલાડીને 20 પગ, 6 બિલાડીને 24 પગ અને 7 બિલાડીને 28, તો ટોટલ કેટલી બિલાડી હશે, તો કે 7 બિલાડીઓ। મીનાએ તેની મરઘીના બચ્ચાને પટારામાં મૂક્યા, તેણે 28 પગ ગણ્યા અને તેમાં મરઘીના કેટલાક બચ્ચા છે। લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તે કેટલાક અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ। કૂદકા મારતા પ્રાણીઓ, શું તમને ધોરણ 3માં ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવા કૂદકા મારતા પ્રાણીઓ યાદ આવે છે? 3જા ધોરણમાં તો તમે ભણી ગયા, દેડકો 0થી શરૂ કરી 1 સાથે 3 કદમ કૂદકો મારે છે, કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તેની ગણતરી કરો। હવે આપણને 27 આપ્યું છે, 27 ભાગ્યા 3 કરવાનું, 3ના ઘડિયામાં ક્યારે 27 આવે, તો કે 3 × 9 = 27, તો એને 9 કૂદકા મારવા પડે ત્યારે એ 27 પહોંચે। જો તમે 36 પર પહોંચો તો તેણે કૂદકા કેટલા માર્યા કહેવાય, તો કે 36 ભાગ્યા 3 = 12 × 36, તો કેટલા કૂદકા માર્યા કહેવાય, તો કે 12। જો તે 42 પર હોય તો એ કેટલા કૂદકા મારે, તો કે 14 × 42, કારણ કે એક કૂદકો છે એ 3નો જ છે, એટલે 14 × 42।
હવે સસલું જીરો પરથી શરૂ કરીને એક સાથે પાંચ કદમ કૂદે છે, એટલે એક જે ઠેકડો મારે છે ડાયરેક્ટ પાંચ સુધીનો મારે છે, તો કેટલા કૂદકા મારવાથી તે 25 ઉપર પહોંચશે? તો કે પાંચ કૂદકા, પચું પચું 25. આઠ કૂદકા માર્યા પછી તેણે 40 પર ઉપર પહોંચશે, તો કે ક્યારે પહોંચે? તો કે 8 × 5 = 40. અને 55 ઉપર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડે? તો કે 11 કૂદકા. હવે એના પછી આપણને મહાવરો આપ્યો છે, એમાં આપણને ભાગાકાર આપેલા છે. હવે મહાવરામાં આપણને ભાગાકાર આપેલા, હવે ભાગાકાર આપણે કેવી રીતના કરશું? જો બધાને ઘડી આવડતા હશે તો જ આ ભાગાકાર આવડશે, અને તમને બધાને ઘડિયા તો આવડતા જ હશે. આપણે આ બેનો ઘડિયો છે એ બે આવે ત્યાં સુધી બોલવાનો, તો કે 2 × 1 = 2. હવે આ બેમાંથી 2 જાય તો શું આવે? તો કે 0. ઉપરના 8 છે એ આપણે ક્યાં ઉતારશું? નીચે. હવે બેનો ઘડિયો બોલવાનો કે 8 આવે, તો કે 2 × 8. હવે 8 માંથી 8 જાય તો 0. હવે 7 અહીંયા મોટા છે ને 5 નાના છે, તો 7 મોટા છે ને 5 નાના છે તો ભાગ આવશે નહીં. તો હવે 7નો ઘડિયો બોલવાનો કે 56 આવે, 57 × 49 = 50 અને 7 × 8 = 56. હવે 4નો ઘડિયો બોલવાનો કે 4 આવે, 4 × 1 = 4. 4 માંથી 4 જાય તો 0. ઉપર 8 છે ક્યાં ઉતાર્યા? નીચે. હવે 4નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલવાનો, 4 × 2 = 8. 8 માંથી 8 જાય તો 0. હવે સામેના પેજ ઉપર દરિયાઈ છીપલા ધ્રુવ દરિયાની નજીક છે, તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા, સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. તેણે એક માળા માટે 28 છીપલા લીધા. હવે 112 છીપલા એને ભેગા કર્યા હતા, 112માંથી આપણે 28 કાઢી નાખવાના છે, એના એની માળા બનાવી, તો કેટલા વધશે? તો કે 84. હવે 84 છીપલા છે, ફરી તેણે 28 છીપલા બીજા માળા બનાવવા માટે કાઢ્યા, તો 84માંથી પાછા 28 એને માળા બનાવી, તો કેટલા વધશે? તો કે 56. આવી રીતના હવે ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકે? તો કે 4 માળા. કેટલી માળા બનાવી શકશે? 4. શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે? તો કે હા, એની પાસે માળા બનાવવા પૂરતા છીપલા છે. એના પછી નીચે આપણને આપ્યું છે, પ્રયત્ન કરો. કનુએ એક માળા 17 છીપલાની બનાવી, આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકે? એ આપણે આ દાખલો કર્યો ને એવી રીતના જ કરવાનો છે. એની હું તમને PDF મોકલીશ. પછી એના પછીના પેજ ઉપર આપ્યું છે કે એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે, તો શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે, તેણે બધા લાટા સમાવા કેટલા ખોખા જોઈએ? એ દાખલો પણ આવી રીતના જ કરવાનો છે કે એક ખોખામાં સાબુની સંખ્યા, તો કે સાબુની સંખ્યા કેટલી છે? સાબુની સંખ્યા કેટલી છે? આપણને કેટલા સાબુ આપ્યા છે? 338. 338 આપણને સાબુ આપેલા છે. અને એક ખોખામાં કેટલા સમય છે? તો કે 85 લાટા સમય છે. તો હવે એક ખોખું ભર્યા પછી કેટલા સાબુ બાકી રહે? તો કે 338માંથી 85 બાદ કરી નાખવાના. 338માંથી 85 બાદ કરો એટલે આવશે 253. એના પછી છે, હવે 253 વધ્યા, આ પહેલું ખોખું ભરાણું, હવે બીજું ખોખું ભરશું. 253માંથી પાછા 85 બાદ કરશું,
तो 253 માંથી 85 બાદ કરશું તો કે વર્ષે 168 ઈ બીજું ખોખું ભરાણું હવે ત્રીજું ખોખું 168 માંથી 85 બાદ કરશું તો વૈધા 83 આ ત્રીજું ખોખું ભરાણું તો આમાં બે સાબુ ઘટે છે એટલે આપણે ચોથા ખોખા માટે વધેલ સાબુ છે 83 338 સાબુ ભરવા માટે 4 ખોખા જોઈએ હવે આવી રીતના તમારે આના આગળના દાખલા કરવાના છે એના પછી છે ગંગુ મીઠાઈ ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા છે શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે તો કે હા મહાવરો આપ્યો છે સામેના પેજ ઉપર કે નીલું 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચી શકશે બરોબર તો હવે નીલું 15 વાર્તાની ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો છે તો વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે તો કે 45 વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 45 બરોબર અને વાર્તાની ચોપડીઓની કુલ સંખ્યા કેટલી છે ચોપડીઓ કેટલી છે ચોપડીઓ છે 15 તો હવે 45 ભાગ્યા 15 આ 45 ભાગ્યા 15 પંદરનો ઘડિયો બોલવાનો કે 45 આવે 15 તેરીને 45 તો જવાબ આવશે 3 બરોબર તો આપણે 3 છે એ એક વાર્તાની ચોપડી વાંચશે 3 જણા હવે એના પછી છે એક કુટુંબના 8 લોકોને 1 મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે તો આ કુટુંબને 1 અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે બરોબર તો હવે 14 કિલોગ્રામ ઘઉં જોઈશે કારણ કે 1 માસમાં 30 દિવસ હોય 1 મહિનામાં કેટલા દિવસ હોય 1 માસમાં 30 દિવસ હોય તો કુટુંબને 30 દિવસ માટે ઘઉં કેટલા જોઈએ બરોબર તો હવે આપણને 60 કિલો ઘઉં આપ્યા છે કેટલા આપ્યા છે તો કે 60 કિલોગ્રામ ઘઉં આપણને આપેલા છે તો 1 દિવસ માટે જરૂરી ઘઉં તો હવે આપણે 1 દિવસ માટે કેટલા જોશે આપણે એ ગોતવાનું છે 1 દિવસ માટે ઘઉં કેટલા જોશે તો કે 60 ભાગ્યા 30 તો કે 30 દુને 60 30 દુ 60 2 કિલોગ્રામ ઘઉં જોશે 1 દિવસમાં કેટલા જોશે તો કે 2 કિલોગ્રામ ઘઉં જોશે તો 7 દિવસમાં કેટલા જોશે તો 7 દિવસમાં કેટલા જોઈએ તો આ 2 કિલો ઘઉં આવ્યું એને 2 × 7 2 × 7 = 14 14 કિલોગ્રામ ઘઉં આપણે જોશે આના જે બાકીના દાખલા છે એની હું તમને PDF મોકલીશ પછી પાછળના પેજ ઉપર બાળકો અને તેમના દાદાજી રાશિ સીમા મૃદુલ રોહિત અને લોકેશે તેમના દાદાજી સાથે મેળામાં જવા માટે પૈસા માંગ્યા મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે મને જણાવો હું કેવી રીતે તમને સરખા ભાગે વેચી શકું જો તમે સાચા હશો તો આ પૈસા તમને મળશે પહેલી રીત રાશિ અને સીમાએ થોડીવાર વિચાર કર્યો અને કહ્યું અમને ખબર છે કેવી રીતના 5 જણાને દેવાના છે એટલે 70 ભાગ્યા 5 રાશિએ તેને આ રીતે પૂર્ણ કર્યું અને તેણે કહ્યું મેં દરેકને 4 વધારે આપ્યા એટલે કે મેં 20 રૂપિયા વેચ્યા હવે કશું વધ્યું નથી અને બધા પૈસા સરખા ભાગે વેચાઈ ગયા એ તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે હવે એ આપણે ભાગાકાર કરવાના છે ભાગાકાર અહીંયા બોર્ડ ઉપર હું તમને કરાવું છું પાંસઠ ભાગ્યા 5 આપણને આપેલું છે તો 5 છે અહીંયા 6 છે તો 5 એકા 5 6 માંથી 5 જશે તો 1 ઉપરથી ઉતાર્યા 5 5નો ઘડિયો 15 આવે ત્યાં સુધી તો કે 5 તેરીને 15 એના પછી છે 84 ભાગ્યા 2 2નો ઘડિયો 8 આવે ત્યાં સુધી 2 ચોક 8 2 દુને 4 શૂન્ય બરાબર આની હું તમને બાકીના દાખલાની PDF મોકલીશ
પાછળના પેજ ઉપર સૃષ્ટિની દાદીએ તેને કૂટ પ્રશ્ન રચવાનું કહ્યું. ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. અહીં 3 ખોખા છે અને દરેક ખોખામાં 24 સીસીઓ રાખેલ છે. જો તમને ચિત્ર આપેલું છે તો એનો પ્રશ્ન એમ છે કે અહીં કુલ કેટલી સીસીઓ છે, બરોબર? એને પ્રશ્ન એમ કર્યો. હવે આપણે આમાં પ્રશ્ન કરવાનું છે ચિત્ર જોઈને. એમાં પહેલું આપ્યું છે અહીં રાખડીના 8 પેકેટ છે, દરેક પેકેટમાં 6 રાખડી છે, તો આપણે એને પ્રશ્ન શું કરશું તો કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે એ આપણને ખબર નથી, એટલે પ્રશ્ન એમ થશે કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે. પછી બીજા નંબરનું છે એમાં ખાંડ આપી છે, ખાંડના 10 પેકેટ છે અને સૌરભે બધા પેકેટમાં થઈ કુલ 110 રૂપિયા ચૂકવ્યા છે. તો જવાબ તો આપણને મળી ગયો છે પણ પ્રશ્ન નથી, સૌરભે એક પેકેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા. પછી પ્રશ્ન નંબર 3, ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ, તો દરેક હારમાં વિદ્યાર્થીની સંખ્યા એક સરખી છે. હવે એમાં જવાબ આપેલો છે તો પ્રશ્ન બાકી છે તો કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે. પછી પાછળના પેજમાં હરિ, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગૌહાટી જઈ રહ્યા છે. રેલવેની એક ટિકિટનું ભાડું 62 રૂપિયા છે, તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે. પછી પાંચમો, 1 મીટર કાપડની કિંમત 20 રૂપિયા છે, શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું અને 140 રૂપિયા ચૂકવ્યા, તો શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું હશે. તો થેન્ક યુ બાળકો.